હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપન ની અંદર જીનીટ ના એમસીક્યુ ના પ્રેક્ટિસ નો ભાગ નંબર 2 ની. તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચર માં એટલે કે જીનીટ પ્રેક્ટિસ ભાગ નંબર 1 ની અંદર આપણે લોકોએ બધી વિદ્યુત ની રાશિ જે ભાઈ એના ઇમ્યુનિટી અને એને લગતા એમસીક્યુ ની વાત કરી હતી કે આમાં ટ્વિસ્ટ કરી અને એ લોકો કઈ કઈ રીતે પૂછી શકે, બરાબર છે? તો એની અંદર આપણે લોકોએ શરૂઆત કરી હતી ભાઈ વિદ્યુત પ્રવાહ આઈ થી. વિદ્યુત પ્રવાહ આઈ બરાબર શું થાય? ક્યુ ના છેદમાં ટી. બરાબર, એમાં તમે ક્યુ ને કરતા બનાવશો તો ટી ક્યાં જશે? સામે. તો તમને મળશે ક્યુ બરાબર આઈ ટી. એમાંથી તમે વિદ્યુત ભારનું એમએલટી કઈ રીતે બનાવશો ભાઈ? એ વન ટી વન. એ વન ટી વન કઈ રીતે ભાઈ? તો કે ક્યુ બરાબર આઈ ટી થાય. તો આઈ નું એમએલટી શું થાય? એ વન. અને ટી નું શું થાય ભાઈ? ટી વન. તો તમને વિદ્યુત ભારનું એમએલટી મળશે એ વન ટી વન. જેને પ્રેક્ટિસ કરેલી હોય, જેને વાંચ્યું હોય એને યાદ હોય, તો હું જે બોલું છું ડાયરેક્ટ સાંભળે, અને જેને યાદ ના રહેતું હોય ભાઈ તો એ લોકો નોટ અને સામે રાખે. બરાબર છે? લાસ્ટ વિડીયો લેક્ચર ની ચલો આપણે આગળ વાત કરી. તો મેં તમને એક વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ ગોતવા માટે એક શોર્ટકટ આપી હતી કાર્યવાહી. બરાબર, અને આપણે એવું સૂત્ર વાપર્યું હતું કે જેના એમએલટી આપણને પહેલેથી આવડતા હતા. બરાબર, તો કાર્યનું સૂત્ર શું હતું ભાઈ? કાર્ય ડબલ્યુ બરાબર મેં તમને શોર્ટકટ આપી હતી આઈવીટી, યાદ છે? એટલે કે આઈ ઇન્ટુ વી ઇન્ટુ ટી. એમાંથી તમે વી ને કરતા બનાવશો એટલે એમાં વાંચતા જાય તો તમને મળશે વી બરાબર ડબલ્યુ ના છેદમાં આઈ ટી. બરાબર, વી બરાબર ડબલ્યુ ના છેદમાં આઈ ટી. હવે ડબલ્યુ એટલે શું થાય? કાર્ય, જેનું એમએલટી તમને કડકડાટ હોવું જોઈએ. એમ વન એલ ટુ ટી માઇનસ ટુ ના છેદમાં શું હતું ભાઈ? આઈ ટી. આઈ ટી નું એમએલટી શું થાય? એમાં જસ્ટ મેં રિવાઇઝ કરાવ્યું ઉપર એ વન ટી વન. તો તમને શું મળશે ભાઈ? વોલ્ટેજ વી નું એમએલટી બરાબર એમ વન એલ ટુ ટી માઇનસ ટુ ના છેદમાં એ વન ટી વન. એને ઉપર લઈ આવશો એટલે તમને મળશે એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ વન. આ વોલ્ટેજ નું એમએલટી તમને ક્યાં કામ આવે ભાઈ? તો કે ઓહમ ના નિયમ નો ઉપયોગ કરી વી બરાબર આઈ ઇન્ટુ આર, એમાંથી તમે અવરોધ આર ગોતી શકો, યાદ છે? તો અવરોધ આર ને કરતા બનાવો તો તમને શું મળે? વી ના છેદમાં આઈ. વી નું એમએલટી મેં તમને હમણાં જ રિપીટ કરાવ્યું, એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ વન ના છેદમાં તમે આઈ નું એમએલટી મૂકી દો એ વન. એ વન પાછો ક્યાં જાય? ઉપર જાય, એટલે કેવો થઈ જાય? માઇનસ. તમને મળે એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી અને એ માઇનસ ટુ. ચેક કરી લેજો. આ વાત થઈ અવરોધ આર ના એમએલટી ની. પછી આપણે વાત કરી હતી ભાઈ કેપેસિટન્સ. બરાબર, એનું સૂત્ર તમારે અત્યારે યાદ જ રાખવાનું છે. કેપેસિટન્સ સી બરાબર શું થાય? તો કે ક્યુ ના છેદમાં વી. ક્યુ એટલે શું થાય? વિદ્યુત ભાર. એટલે પાછું તમારે શું મૂકી દેવાનું એની જગ્યાએ? ક્યુ બરાબર આઈ ટી અને છેદમાં વિદ્યુત સ્થિતિમાન વી છે ભાઈ, એનું એમએલટી તમને મેં શોર્ટકટ આપી હતી ઓલી આઈવીટી વાળી, એમાંથી બનાવી અને મૂકી દેવાનું. એટલે તમને શું મળી જાય? કેપેસિટન્સ સી નું એમએલટી મળી જાય. અને પછી એવી રીતના જ ઇન્ડક્ટન્સ બરાબર જે એલ, એનું એમએલટી તમારે ગોતું હોય તો એની પર મેં તમને એક સૂત્ર આપ્યું હતું કાર્ય અથવા તમે એને ઉર્જા પકડી શકો છો. સાંભળજો, કારણ કે કાર્ય અથવા ઉર્જા બેનું એમએલટી કેવું થાય? સરખું થાય. વાંચતા જાજો. તો ભાઈ કાર્ય અથવા તો ઉર્જા યુ બરાબર વન બાય ટુ એલઆઈ સ્ક્વેર, અથવા તમે કહી શકો છો ડબલ્યુ બરાબર વન બાય ટુ એલઆઈ સ્ક્વેર. હવે એમાં જે તમે એલ ને કરતા બનાવો એટલે આઈ સ્ક્વેર ક્યાં આવી જાય? છેદમાં. કાર્યના છેદમાં આઈ સ્ક્વેર હોય તો બે ના એમએલટી તમને પહેલેથી આવડે છે. બરાબર, કાર્યનું શું થાય? એમ વન એલ ટુ ટી માઇનસ ટુ છેદમાં આઈ સ્ક્વેર એટલે શું થાય ભાઈ? એમ્પિયર નો સ્ક્વેર એટલે કે એ ટુ. ઉપર જશે એટલે માઇનસ થઈ જાય, તમને મળશે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એ માઇનસ ટુ. એકદમ ઇઝી છે. બરાબર, અને એના ઉપરથી આપણે લોકોએ આર ના છેદમાં એલ, એલ ના છેદમાં આર, પછી આર ગુણ્યા એલ હોય બરાબર, પછી આર ઇન્ટુ સી હોય, એકના છેદમાં આર ઇન્ટુ સી હોય, એલ ઇન્ટુ સી હોય, એકના છેદમાં એલ ઇન્ટુ સી હોય, આ બધી અલગ અલગ વસ્તુના આપણે લોકોએ ઇમ્યુનિટી બનાવ્યા હતા. રેડી, ભાગ નંબર 2 માં આપણે લોકો સેમ નવી નવી મેથના જેટલા દાખલા છે ભાઈ એને જ આપણે અહીંયા એપ્લાય કરશું. બરાબર, એટલે એને લગતા બીજા દાખલાઓ જે ભાઈ તમે પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. બરાબર, તો અહીંયા કઈ દાખલો જેની મેથડ રિપીટ નહીં થાય અને કોઈ દાખલો આપણે રિપીટ કરશું એટલે કરશું કે કદાચ તમને ના સમજાણો હોય તો તમને બીજો ચાન્સ મળે. બરાબર, તો ચલો આપણે નેક્સ્ટ વાત ચાલુ કરીએ. તો રકમ લખો જાવ, જોતા જાજો ભાઈ. તમને આપે એક ગ્રામ, આ ગ્રામ નો સિમ્બોલ છે બરાબર જી ઇન્ટુ સેન્ટીમીટર સેકન્ડ ની માઇનસ એક બરાબર એક્સ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ હોય તો તમારા લોકોએ એક્સ ગોતવાનો છે. એકદમ બીજી સમજે, ખાલી કિંમતો મૂકવાની છે. બરાબર, ચલો ભાઈ જોતા જાજો. આપણે પહેલાંય વાત કરેલી છે, યાદ છે કે ભાઈ ન્યૂટન હોય
ન્યૂટન ને પેલા તમારે મૂળભૂત એકમ માં શું કરવો પડે ભાઈ, લઈ જવો પડે. તો ન્યૂટન ને કઈ રીતે લઈ જવાય? એનો રફ વર્ક ક્યાં કરે સાઈડ માં ના બોલે, ડાયરેક્ટ પણ યાદ હોવું જોઈએ, ના યાદ હોય એને હું આખું લખી આપું છું. યાદ છે એફ બરાબર માં વાળું શોર્ટકટ, બરાબર એફ નો એકમ શું થાય ભાઈ? ન્યૂટન થાય. રેડી દળ નો એકમ શું થાય ભાઈ? કિલોગ્રામ. અને પ્રવેગ નો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આવું આપણે ઉદાહરણ સ્વાધીના દાખલામાં પણ કરેલું છે, બરાબર. ચલો હવે ન્યૂટન ની જગ્યાએ તમે સમજી ગયા ને, આવું કિંમત મૂકી દઉં છું, બરાબર. ચલો ભાઈ શું થશે જોવું છે, આને આપણે એમ લખી નાખી એક ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ. ચલો ભાઈ એક્સ આપણે ગોતવાના છે, ન્યૂટન ની જગ્યાએ સામે દેખાય જઈ લખી નાખી જોવું જોઈએ, કિલોગ્રામ ઇન્ટુ મીટર ના છેદ ના સેકન્ડ નો સ્ક્વેર. અને હજી એક બાજુમાં સેકન્ડ છે ભાઈ, ભૂલાય નહીં. માટે એફ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સેકન્ડ ની માઇનસ એક ઘાત ઇઝ ઇક્વલ ટુ એક્સ. ચલો ભાઈ હવે સિમ્પલ વાત છે, આ બાજુ બધા એકમ નાના છે, ચેક કરો, આ બાજુ બધા એકમ મોટા છે. એટલે અહીંયા આપણે શું કરશું ભાઈ, મોટા એકમ માંથી નાના એકમ માં જશું, અને મોટા માંથી નાના માં જઈએ ત્યારે બધી ઘાત કેવી લેવાની? પ્લસ. ચલો એક કિલો એટલે કેટલી થાય ભાઈ? દસ ની ત્રણ થાય, દસ ની ત્રણ ગ્રામ. એક મીટર એટલે કેટલા થાય? દસ ની બે સેન્ટીમીટર ના છેદમાં સેકન્ડમાં તો કઈ થાય નહીં, કે બે બાજુ શું છે ભાઈ? સેકન્ડ જ છે જોવો જોઈએ, એને ગુણ્યા હજી અહીંયા સેકન્ડ છે ભૂલાય નહીં, બરાબર. ચલો આગળ વધી. માટે એક ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ ઇનવર્સ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ. ચલો હવે ધ્યાન આપજો, દસ ની ત્રણ, દસ ની બે કેટલા થઈ જશે જોવો, દસ ની પાંચ, બરાબર. બાજુમાં શું હશે? ગ્રામ સેન્ટીમીટર. હવે ધ્યાન આપજો ભાઈ, અહીંયાથી એક સેકન્ડ, એક સેકન્ડ ઉડી જશે, છેદમાં શું હશે ભાઈ? એક જ સેકન્ડ વધશે. રેડી, છેલ્લું સ્ટેપ છે. ચલો જોવો જોઈએ શું થશે. એક ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ ટેન એસ ટુ ફાઈવ. ચલો ભાઈ સેકન્ડ ઉપર લઈ લઈ શું થશે જોવો જોઈએ, ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ વન. હવે તમે નીચીને ચેક કરશો તો આ એકમ શું થશે ભાઈ? સામસામે ઉડી જશે. જોવો આ એકમ સામસામે ઉડી ગયો. હવે વધશે શું પાછળ? ચેક કરો ભાઈ, અહીંયા વધશે એક, અહીંયા વધશે એક્સ, એને ગુણ્યા દસ ની પાંચ. હવે છેલ્લે છેલ્લે ઉતાવળ ના કરતા ભાઈ, એક્સ તમારે ગોતવાનો છે. એટલે ઘણા સ્ટુડન્ટ દસ ની પાંચ લખીને આવે, ખોટું પડશે. એક્સ ને કરતા બનાવવાના બાકી છે. ચલો એક્સ ને કરતા બનાવો, એટલે એક છે એના છેદમાં શું આવે? દસ ની પાંચ, બરાબર. દસ ની પાંચ ઉપર જાય એટલે શું મળશે? દસ ની માઇનસ પાંચ. આવી ગયો તમારો જવાબ. રેડી, એક્સ નો જવાબ કેટલો આવશે ભાઈ? દસ ની માઇનસ પાંચ ઘાત, બરાબર. ચલો ભાઈ નેક્સ્ટ દાખલો એ કઈક અલગ છે, એમાં ખાસ ધ્યાન આપજો રકમમાં. પેલા તમને કઈ આપ્યું છે, બરાબર. તમને લોકોને બળ છે, બળ બરાબર, જે ઈ તમને આપેલો છે એક કિલો ન્યૂટન, એટલે કે એફ બરાબર, ફોર્સ એફ તમને આપ્યો છે કિલો ન્યૂટન. રેડી છે, તમને લંબાઈ આપેલી છે એક કિલોમીટર, બરાબર, એક કિલોમીટર. અને તમને સમય આપેલો છે સો સેકન્ડ, બરાબર. સાંભળજો ભાઈ, આમાંથી તમારે દળ એમ છે ભાઈ ઈ ગોતવાનો છે, બરાબર. દળ એમ છે ઈ ગોતવાનો છે. અત્યારે મેં રકમ શોર્ટમાં લખી છે, બરાબર. ચલો ભાઈ, તો તમારે એવું કંઈક સેટિંગ કરવાનું કે જેનાથી આ બધી કિંમતો તમે વાપરી શકો અને દળ એમ ગોતી શકો. આપણે શું બુદ્ધિ ચલાવશું ભાઈ? આ જે બળ છે એને ફોકસ કરશું આપણે, એને એમએલટી ફોકસ. જોજો ભાઈ, તો આપણે સ્ટાર્ટ કરીએ આન્સરથી, બરાબર. તો તમને બળ એફ છે, બરાબર. જેનું સૂત્ર આવડે છે તમે એકમ ઉપરથી સાંભળો, સૂત્ર ઉપરથી, એમએલટી ઉપરથી આ દાખલો ગણી શકો છો, બરાબર. બધું સેમ જ થશે. ચલો ભાઈ, બળ છે એફ, રેડી. એનું એમએલટી શું થશે જોવું જોઈએ, એમ વન બરાબર એલ વન ટી માઇનસ ટુ, રાઈટ. ચલો ભાઈ નેક્સ્ટ વાત કરીએ, એફ બરાબર એમ વન આપણે ગોતવાના છે ભાઈ. એમ વન એટલે સમજી ગયા ને ભાઈ, દર દર તમારે ગોતવાનું છે. એલ વન અને આ ટી માઇનસ ટુ ને ક્યાં લઈ લઈ ભાઈ? છેદમાં. ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ, બરાબર. એફ છે કેટલા છે ખાસ ધ્યાન આપજો, એક કિલોમાં છે, કિલોમાં એટલે કેટલા આવશે? દસ ની ત્રણ, અહીંયા પરફેક્ટ લખી આપું છું, બરાબર. દસ ની ત્રણ ન્યૂટન, એક કિલો ન્યૂટન એટલે કેટલા થાય? દસ ની ત્રણ ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ એમ તમારે ગોતવાના છે, એમ બરાબર. ચલો એલ એટલે શું થાય તમે સમજી ગઈ છો, લંબાઈ. એક કિલોમીટર છે અને ક્લિયર લખી આપું છું, એક કિલોમીટર એટલે શું થાય? દસ ની ત્રણ મીટર.
દસની ત્રણ મીટર આમે મૂકી લંબાઈ ના છેદમાં. ચલો સમય તમને આપ્યો છે 100 સેકન્ડ, અહીંયા ધ્યાન આપજો ભાઈ, સમય આપ્યો છે 100 સેકન્ડ, એટલે 100 નું આપણે શું કરશું ભાઈ, વર્ક કરશું. રેડી છે? ચલો ભાઈ નેક્સ્ટ સ્ટેપ, તમારે કોનું કામ છે ભાઈ, દળ એમ નું. આપણે શું કરશું, દળ એમ ને કરતા બનાવશું. રેડી? ચલો આ આ સ્ટેપ ક્યાં આવશે, સામે, બરાબર છે? શું થશે જોવો, 10 ની 3 એને ગુણ્યા, હવે આપણે એકમ નથી લખતા, ખાલી કિંમતો મૂકી દઈએ, 10 ની 3. આ 100 એટલે શું થાય ભાઈ, 10 ની 2 ઘાત થાય, બરાબર? એનો પાછો શું છે, વર્ગ છે. એવું હોય ભલે સ્ટેપ વધારે થાય, 10 નો વર્ગ, બરાબર? 100 એટલે શું થાય, 10 નો વર્ગ, એની 2 ઘાત છે. આને મેં ક્યાં લીધું, સામે ના છેદમાં. ચલો 10 ની 3 ક્યાં આવી જાય, છેદમાં. રેડી છે? ચલો ભાઈ 10 ની 3, 10 ની 3 ઉડી ગયા, અહીંયા શું હશે, 2 2 4, તો તમને મળશે દળ એમ બરાબર 10 ની 4, અને દળનો એકમ તમને આવરેજ છે, બરાબર? શું થશે ભાઈ, 1 કિલોગ્રામ. જવાબ શું હશે, 10 ની 4 કિલોગ્રામ. રેડી? આ ઉડી ગયું અને 2 2 4, 10 ની 4 કિલોગ્રામ, બરાબર? ચલો ભાઈ નેક્સ્ટ દાખલો જોજો, આમાં તો આપણે કઈક અલગ જોવાના છીએ, બરાબર? દળ એમ તમને અહીં પૂછે 10 પ્લસ ઓર માઇનસ 0.1 કિલોગ્રામ, બરાબર? પછી કદ વી આપ્યું છે, આ ટાઈપના ઘણા દાખલા કહેતા છે, આમાં 9 શું માંગી શકે, 9 શું થાય એ જોજો તમે, બરાબર? 20 પ્લસ ઓર માઇનસ 0.2 મીટર નો ઘન. હવે તમારે શું ગોતવાનું છે, એ પ્રશ્ન પકડજો ભાઈ. તમારે લોકોએ ઘનતામાં મહત્તમ ત્રુટી ગોતવાની છે. હવે ભાઈ બુદ્ધિ ચલાવજો, તમારે લોકોએ ઘનતામાં સાપેક્ષ કે પ્રતિશત નથી ગોતવાની, મહત્તમ ત્રુટી ગોતવાની છે. બીજું કે ઘનતાનું સૂત્ર જે શું છે જોજો, ઘનતાનું સૂત્ર શું થાય, રો બરાબર દળના છેદમાં કદ, એટલે કે માસ બાય વોલ્યુમ. તો હવે તમને ખબર હશે ભાઈ કે આ ભાગાકારનો સંબંધ છે, એટલે આમાં ત્રુટિ કઈ આવે, સાપેક્ષ આવે. એટલે પેલા તમને સાપેક્ષ ત્રુટિ મળશે, અહીંયા ઉભા ન રહી જતા, એનો જે જવાબ આવશે એ તમે ઓપ્શનમાં આપ્યો હોય છે, એટલે તમે છેતરાઈ જશો, બરાબર? એટલા માટે ધ્યાન આપજો ભાઈ, અહીંયા સાપેક્ષ નથી માંગી, અહીંયા કઈક નવું છે, બરાબર? સાપેક્ષ ગોત્યા પછી શું કરવું એ ધ્યાન આપજો. ચલો ભાઈ પેલા તો આપણે શું કરવું પડશે, બે બાજુ સાપેક્ષ જ લેવી પડશે, કારણ કે ભાગાકારનો સંબંધ છે. આ તો તમને આવડે છે, શું લખશો ભાઈ, બંને બાજુ, બરાબર? બંને બાજુ સાપેક્ષ ત્રુટિ લેતા. ચલો ભાઈ શું થશે જોવો, જે ડેલ્ટા રો ના છેદમાં રો, બરાબર? અહીંયા શું હશે ભાઈ જોવો, જે ડેલ્ટા એમ ના છેદમાં એમ વત્તા ડેલ્ટા વી ના છેદમાં વી. ચલો આ તો બધાને આવડે જ છે, ડેલ્ટા રો બાય રો, બરાબર? ચલો ભાઈ ડેલ્ટા એમ કેટલા છે જોવો, જે ડેલ્ટા એમ એ તમે કીધું હતું નાની કિંમત, કેટલી હોય એમ માં જોવાનું, 0.1, ના છેદમાં કેટલા આવશે ભાઈ, 10, વત્તા ડેલ્ટા વી કેટલા થાય, 0.2, ના છેદમાં 20. રેડી? ચલો ભાઈ નેક્સ્ટ સ્ટેપ શું થશે જોવો, ડેલ્ટા રો ના છેદમાં રો. ચલો ભાઈ 0.1 ભાગ્યા 10 કેટલા થાય, 0.01, વત્તા 0.2 ભાગ્યા તમે 20 કરશો તો તમને કેટલું મળશે, 0.01. આ બેનો તમે સરવાળો કરશો, બરાબર? એટલે તમને મળશે 0.02. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, આ તમને શું મળી, સાપેક્ષ ત્રુટિ મળી, તમને શું માંગી છે, મહત્તમ ત્રુટિ, બરાબર? નેક્સ્ટ સ્ટેપ, હવે મહત્તમ ત્રુટિ કોને કહેવાય, ડેલ્ટા રો ને. આ ખાલી ડેલ્ટા રો દેખાય આટલું એને કહેવાય, બરાબર? મહત્તમ ત્રુટિ. તો આ જે રો છે ને મારો ભાઈ, એ ક્યાં જાય, સામે ગુણાકારમાં જાય, એટલે શું થશે જોવો, જે 0.02 એને ગુણ્યા રો. ચલો ભાઈ હવે આપણે ફસાઈ ગયા, આપણી પાસે રો ક્યાં, તો કાંઈ વાંધો નહીં, આપણે રો ને ગોતી લઈ અહીંયા સાઈડમાં, બરાબર છે? શું કરશું જોવો, જે ઘનતા રો બરાબર દળના છેદમાં કદ, આ જે સૂત્ર મૂકવાનું. હવે આપણે રો ગોતી લઈએ, બરાબર? ચલો ભાઈ રો કઈ રીતે ગોતાય, તો કે દળની કિંમત કેટલી છે વાંચો, જોઈએ 10, આ તો એની નિરપેક્ષ ત્રુટિ છે, આ કેટલી છે 10, ના છેદમાં વી કેટલા છે ભાઈ જોવો, જે 20 કેટલા થશે ભાઈ, 0.5, બરાબર? કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. ચલો આ તમને રો મળી ગયો, સમજી ગયા? તો રો ને આપણે સાઈડમાં ગોતી લીધો, એની કિંમત આપણે 0.5 અહીંયા મૂકી દઈએ, શું થાય છે જોવો જોઈએ, માટે ડેલ્ટા રો બરાબર 0.02 એને ગુણ્યા રો, તમારી પાસે તૈયાર છે કેટલા આવશે, 0.5, બરાબર?
ચલો ભાઈ આને તમે ગુણાકાર કરશો બરાબર, એટલે તમને મળશે 0.08. આ રહી ગયો તમારો જવાબ બરાબર. એટલે અહીંયા આપણે કહ્યું શું, આટલી વસ્તુ સેમ જ રાખી, પછી ડેલ્ટા રો ગોતવાનો હતો એટલે રો ને ક્યાં લઈ ગયા સામે. હજી પણ તમને કદાચ મજા ન આવી હોય, હજી આવો સેમ આપણે દાખલો બીજો અલગ રાશિઓ માટે ગણી છીએ બરાબર છે. ચલો ભાઈ નેક્સ્ટ દાખલો જોવો જોઈએ. અવરોધ, ઓહમ નો નિયમ તમને ખબર જ છે બરાબર, અવરોધ આર બરાબર વોલ્ટેજ વી ના છેદ માય. આ સૂત્ર ના આપ્યું હોય તો આપણને આવડતું જોઈએ, દસમા માં ભણી ગયા છે અને આપણે ઉદાહરણ સ્વાધ્યાયમાં ગણેલું છે. ઓહમ નો નિયમ શું થાય, વી બરાબર આઈ આર, તો આર બરાબર શું થાય, વી ના છેદ માં આઈ. અહીંયા તો આપણને આપેલું જ છે, એની સામે તમને વોલ્ટેજ વી આપ્યું છે એનું સૂત્ર 100 + 16 - 5 વોલ્ટ બરાબર. તમને વિદ્યુત પ્રવાહ આપ્યો છે આઈ બરાબર 10 + 0.2 એમ્પિયર બરાબર. તમારે ગોતવાનું શું છે સાંભળજો ભાઈ, અવરોધમાં મહત્તમ ત્રુટિ ગોતવાની છે, ઓલા દાખલાની જેમ જ બરાબર. સાપેક્ષ ત્રુટિ નહીં, મહત્તમ ત્રુટિ. પણ આપણે સાપેક્ષ ત્રુટિમાં તો જવું જ પડે, કારણ કે ભાગાકારનો સંબંધ છે. આપણે ત્યાંથી સ્ટાર્ટ કરી જોવો જોઈએ શું થશે બરાબર. આર બરાબર શું થશે, વીના છેદમાં આઈ. નેક્સ્ટ શું લખશો ભાઈ, તો કે બંને બાજુ સાપેક્ષ ત્રુટિ લેતા. ચલો ભાઈ એની સાપેક્ષ શું થશે બોલો, જે ડેલ્ટા આર બાય આર ઇઝ ઇક્વલ ટુ વી ની શું થશે ભાઈ, ડેલ્ટા વી ના છેદમાં વી વત્તા આઈ ની શું થશે ભાઈ, ડેલ્ટા આઈ ના છેદમાં આઈ. માટે ડેલ્ટા આર ના છેદમાં આર બરાબર. ચલો ભાઈ ડેલ્ટા વી કેટલા છે જોવો જોઈએ, 5 ના છેદમાં વી કેટલા છે જોવો જોઈએ, 100 વત્તા ડેલ્ટા આઈ કેટલા છે જોવો જોઈએ, 0.2 ના છેદમાં આઈ કેટલા છે જોવો જોઈએ, 10. રેડી નેક્સ્ટ સ્ટેપ શું થશે જોવો જોઈએ, ડેલ્ટા આર ના છેદમાં આર બરાબર. આ શું હશે ભાગાકારનો 0.05, આનો ભાગાકાર શું હશે ભાઈ, 0.02. થોડો કેટલા મળશે જોવો જોઈએ, 0.07. ચલો આપણે શું વાત થઈ ભાઈ, કે તમારે શું ગોતવાનું છે આ વખતે, મહત્તમ ત્રુટિ, સાપેક્ષ નહીં મહત્તમ ત્રુટિ. એટલે ડેલ્ટા આર ને કરતા બનાવવો પડે, તો આપણે ડેલ્ટા આર ને કરતા બનાવી બરાબર. તો આ કેપિટલ આર ક્યાં જાય, સામે ગુણાકારમાં. સેમ મેથડ થઈ ગઈ કે નહીં ભાઈ, 0.07 એને ગુણા આર બરાબર. હવે આપણે વિચારવાનું ભાઈ કે આપણે પાછા ફસાઈ ગયા, આપણી પાસે આર તો છે નહીં, તો કઈ વાંધો નહીં, આર નું સૂત્ર અહીંયા તૈયાર જ છે, સાઈડમાં રફ ફોર કરી લેવાનું. આર બરાબર વી ના છેદમાં આઈ. ચલો ભાઈ વી કેટલા છે જોવો જોઈએ, 100 કેટલા લખતો ભાઈ, 100 ના છેદમાં આઈ કેટલા લેવાના જોવો જોઈએ, અહીંયાથી 10 કેટલા આવશે. માટે આર બરાબર 10 ઓહમ બરાબર. ચલો આર મળી ગયા 10 ઓહમ, અહીંયા મૂકી દો 10. માટે ડેલ્ટા આર બરાબર શું થશે જોવો જોઈએ, 0.7 બરાબર છે ઓહમ. તો આશુ આવી ગઈ ભાઈ, અવરોધમાં મહત્તમ ત્રુટિ. રેડી ચલો ભાઈ નેક્સ્ટ દાખલો આપણે ગણી, આપણો કંઈક અલગ દાખલો છે જોવો જોઈએ. અહીંયા તમને પ્રકાશનો વેગ આપ્યો છે, જે તમને ખબર જ છે બરાબર. તો આપેલો છે તો આપણે લખી નાખવાનો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. રેડી પછી તમને ગુરુત્વ પ્રવેગ આપ્યો છે, બરાબર જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ² રેડી. ચલો ભાઈ પછી તમને દબાણ આપ્યું છે બરાબર 10⁵ ન્યુટન પ્રતિ મીટર² બરાબર. અને તમારું કોઈ ગોતવાનું શું છે સાંભળજો, આ બધી રાશિઓ ઉપરથી તમારો કોઈ દળ બરાબર, લંબાઈ અને સમય ગોતવાનો છે બરાબર. દળ લંબાઈ અને સમય, તો આપણે કઈ આગળ વસ્તુ જોતા જાજો બરાબર. સૌથી પહેલા આપણે શું કરશું કે આ બધાને આપણે એમએલટી મૂકી દેશું. રેડી તમે એમએલટી થી પણ ગણી શકો છો અને એકમ થી પણ ગણી શકો છો બરાબર, ઘણા રસ્તા છે. ચલો આપણે એમએલટી મૂકી દઈ. પ્રકાશનો વેગ છે ભાઈ, દેખાય ઉપર પ્રકાશનો વેગ, વેગનો એમએલટી શું થાય, અંતરના છેદમાં સમય. ડાયરેક્ટ નથી લખતો બરાબર, આખું યાદ કરાવું છું. અંતર એટલે લેન્થ ના છેદમાં સમય. એ તમને કેટલો આપ્યો છે ભાઈ જોજે, 3 × 10⁸
8 બરાબર કે એકમ નથી લખતો l1 ના છેદમાં t1 અંતર ના છેદમાં સમય 3 બે 10 ની 8 ચલો ભાઈ નેક્સ્ટ હવે આપણે વાત કરી ગુરુત્વ પ્રવેગ ઈ જે તો પ્રવેગ જ ગુરુત્વ પ્રવેગ g બરાબર n mld શું થાય ભાઈ આપણે એકમો પરથી બનાવી લેવાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મીટર એટલે શું થાય ભાઈ લેન્થ થાય l1 સેકન્ડ સ્ક્વેર એટલે શું થાય ભાઈ t2 થાય ચલો ઈ તમને કેટલું આપ્યું છે જોવો જોઈએ 10 આપ્યું છે અહીંયા આપણે શું લખી નાખશું ભાઈ 10 બરાબર અને નેક્સ્ટ હવે આપણે વાત કરી દબાણની બરાબર દબાણનો એમએલટી પણ હું તમને ડાયરેક્ટ નથી પૂછતો બરાબર આપણે લોકો બનાવશું દબાણનો સિમ્બોલ શું થાય પ્રેશરનો પી ચલો ભાઈ તમને એનું સૂત્ર આવડે છે શું થાય બળના છેદમાં ક્ષેત્રફળ બરાબર આપણે શીખાડેલું જ છે બળ આપવાનું ના છેદમાં ક્ષેત્રફળ માટે પી બરાબર ચલો ભાઈ બળનું એમએલટી શું થાય m1 l1 t minus 2 તો આપણે કળકળાટ હોવું જોઈએ ના છેદમાં ક્ષેત્રફળ એટલે શું થાય ભાઈ લંબાઈનો સ્ક્વેર બસ પતી ગયું શું હશે l2 પર લઈ જશો એટલે શું થશે 1 minus 2 minus 1 તમને મળશે m1 l minus 1 t minus 2 ડાયરેક્ટ યાદ હોય તો ડાયરેક્ટ લખવાની છૂટ જ છે બરાબર ચલો આપણે mld બનાવી નાખા હવે ધ્યાન આપજો ભાઈ અહીંયા થોડીક આપણી નજર તે જોવી જોઈએ બરાબર આપણે થોડુંક બુદ્ધિથી કામ કરવાનું આપણો ફાયદો થાય એવું કામ કરવાનું આપણે લોકોએ દળ લંબાઈ અને સમય એટલે કે એમ એલ અને ટી ગોતવાના છે આપણો અહીંયા ફાયદો શું થશે જોવો જોઈએ તમે બુદ્ધિ ચલાવો જો આપણે લોકો વી ના છેદમાં જી સાંભળો વી વન કાંઈ નથી જી ના છેદમાં વી મૂકો તો ચાલે સરે સંદેહ એવું એમ જ કરવું જરૂરી નથી ભાઈ હવે તમે તમારી ટેકનિક વાપરી શકો છો વી ના છેદમાં જી અથવા જી ના છેદમાં વી મૂકો ને તો અહીંયા કંઈક તમારો ફાયદો થશે શું જોવો જોઈએ એક તો એલ એલ ઉડી જશે એક ટી ઉડી જશે ખાલી ટી વધશે એટલે સમય તમને મળી જાય કે નહીં તો તમારે એવી નજર રાખવાની બરાબર કે આવું શું કામ કરી દઈએ હવે એટલે મેં તમને એમએલટી લખીને બતાવ્યા છે જોવો જોઈએ તો આપણે શું કરી જોવો જોઈએ વી ના છેદમાં જી મૂકી દઈએ ચલો શું થાય આપણે ચેક કરી બરાબર ને વી ના છેદમાં જી હે જોજો લખવાનું છે ભાઈ ઉતાવળ ના કરતા એલ વન ના છેદમાં ટી વન એના છેદમાં એલ વન ના છેદમાં ટી ટુ બરાબર ઇઝ ઇક્વલ ટુ જો કેટલું ઇઝી પડશે વી તમારી પાસે તૈયાર છે 3 × 10⁸ રેડી છે ના છેદમાં ચલો ભાઈ જી કેટલા છે અહીંયા જોતું જવાનું જી કેટલા છે ભાઈ 10 બરાબર મેં 10 મૂકી દીધા નેક્સ્ટ સ્ટેપ હવે આનો આપણે કાંઈ કામ નથી આ સ્ટેપ ઉપર ફોકસ કરી ચલો ભાઈ એલ વન એલ વન ડી ક્યાંક નહીં છેદનો છેદ ક્યાં છે અંશ માલા ટી ટુ આખો ક્યાં આવી જાય ઉપર ના છેદમાં શું આવી જાય ટી વન આ તો બેથી ગણિત છે ટી ટુ ક્યાં આવી ગયા ઉપર ટી વન ક્યાં આવી ગયા નીચે ચલો અહીંયા 10 છે એનો એક મીંડો તમે ઉપર ઉડાડશો એટલે ઉપર કેટલા વધશે 7 વધશે બરાબર ત્યાં શું કરશો ભાઈ 3 × 10⁷ છેલ્લું સ્ટેપ ચલો ભાઈ ટી ટુ માંથી ટી વન જાય તો કેટલા વધશે 2 − 1 ટી વન વધે ટી વન મતલબ ટી થઈ ગયા કેટલા આવ્યા 3 × 10⁷ બરાબર છે સેકન્ડ એટલે કે આ તમને શું મળી ગયો ભાઈ સમય ચલો ભાઈ સમય ટી તમને મળી ગયો કે નહીં બરાબર છે એક કામ પૂરું જરી હવે બીજું આપણે શું કરવાનું છે ભાઈ લંબાઈ જોવો જોઈએ બીજું આપણે શું કરવાનું છે લંબાઈ તો લંબાઈ ગોતવા માટે તમારી પાસે એકવાર ટી આવી જાય પછી તમે ગમે કરી શકો તો હવે આપણે શું કરશું આ કન્સેપ્ટનો યુઝ કરશું જોવો ટી તમારી પાસે છે ખાલી ટી ને સામે જવા દો ડાયરેક્ટ સમજી જાય લંબાઈ બરાબર અહીંયાથી આપણે કન્સેપ્ટ ઉપાડશું જોવો જોઈએ વી બરાબર શું થાય ભાઈ તો કે એલ વન ના છેદમાં ટી વન અને એલ વન ના છેદમાં ટી વન કેટલા આપ્યા છે ભાઈ 3 × 10⁸ બરાબર આપણે કોનું કામ છે ભાઈ એલ વન નું જોજે એલ વન ને કરતા બનાવો ટી વન ક્યાં જાય સામે બરાબર 3 × 10⁸ એને ગુણ્યા ટી વન ચલો ભાઈ ટી વન આપણે ગોતી લીધા જ નહીં એને મૂકી દઈ શું થશે જોવું જોઈએ એલ વન બરાબર 3 × 10⁸ એને ગુણ્યા ટી વન કેટલા છે જોવો જોઈએ 3 × 10⁷ બરાબર ચલો કેટલું આવશે જોવો જોઈએ 3 × 9 રેડી એને ગુણ્યા આ ઘાત જોજો ભાઈ ઘાતનો સરવાળો 8 × 7 બરાબર 8 × 7 કેટલા થશે 15 આવી ગયો જવાબ 8 × 7 = 15 મીટર બરાબર આ તમને શું મળી ગઈ ભાઈ લંબાઈ રેડી તો પહેલા આપણે સમય હોય તો સમયને સામે જવા દીધો શું મળી ગઈ લંબાઈ અહીંયા પર તમે આ કિંમત મૂકીને સામે લઈ જાઓ એટલે જવાબ સેમ જ આવશે બરાબર લંબાઈનો જવાબ ગમે એમાં મૂકી શકો છો હવે આપણે વાત રહી શેની ખાલી ભાઈ
સમય લંબાઈ મળી ગયું દળની, રેડી? તો ભાઈ આપણને દળ ગોતવા માટે ફરજિયાત આપણને દબાણના એમએલટીની જરૂર પડશે. શું કામ? કારણ કે વેગ અને ગુરુત્વ પ્રવેગના એમએલટીમાં ક્યાંય દળ નથી, એટલે આની જરૂર પડશે જ નહીં. દળ તમારે ગોતવો છે, જો એ લંબાઈ અને સમય એ તમે બે ગોતી લીધા જ નહીં, તો આનો ઉપયોગ આપણે કરશું આગળ, બરાબર? તો અત્યારે આને જવા દઈએ આપણે હવે. અને આ જે દબાણનું એમએલટી છે ભાઈ, બરાબર, એને આપણે ખાલી અહીંયા પહેલાં લખી નાખીએ, બરાબર, પછી આને જવા દઈએ. ચલો ભાઈ, તો દબાણનું એમએલટી શું થાય? અહીંયા તૈયાર જ છે M1. હવે હું શું કરું છું ભાઈ, આ માઇનસ છે એ બધી નીચે લઈ લઉં છું, એટલે જેનું ગણિત કાચું હોય એને વાંધો ન આવે, બરાબર. આ બધી ઘાસ મેં ક્યાં લીધી, છેદમાં. ઇઝ ઇક્વલ ટુ, સાંભળજો, દબાણ કેટલું આપ્યું છે વાંચો ભાઈ. દબાણ તમે 10 ની 5 આપેલું છે, 10 ની 5, બસ પતી ગયું. હવે આપણે કોનું કામ છે ભાઈ, દળનું. તો દળ અહીંયા દેખાય છે, દળને તથા બનાવો માટે M1 બરાબર. ચલો આ બે સ્ટેપ ક્યાં છે સામે ગુણાકારમાં, શું આવશે જોવો, 10 ની 5 એને ગુણ્યા L1 એને ગુણ્યા T2. બસ હવે આપણી પાસે બધું તૈયાર છે, ખાલી કિંમત મૂકવાની છે. જો L1 કેટલા છે, જો હમણાં જ જોઈતા, 9 × 10 ની 15, જો 9 × 10 ની 15 બરાબર, L1 લંબાઈ, અને સમય છે કેટલો હોય તો 3 × 10 ની 7, રેડી? 3 × 10 ની 7 એનો શું છે ભાઈ, સ્ક્વેર. ચલો અહીંયા શું હશે, M = 10 ની 5 એને ગુણ્યા 9 × 10 ની 15. ચલો ઉતાવળા કરતા, 3 નો વર્ગ 9 ને 10 ની 7 ઘાત છે, 7 × 2 = 14 બરાબર, 14 ઘાત આવશે. છેલ્લું સ્ટેપ એમ બરાબર, ચલો ભાઈ 9 × 9 90 × 90 81 થાય, ઘાત ચેક કરો, 15 ને 5 20 બરાબર, 15 ને 5 20 ને 14 34 ઘાત, એટલે આવશે 10 ની 34 બરાબર કિલોગ્રામ. આ તમને શું મળી ગયું ભાઈ, દળ, રેડી? આપણે જયારે સમજતા હોય નવ ત્યારે વાર લાગે, બરાબર છે, પછી જીનીટ ની અંદર આટલી વાર ન લાગે. હવે તમે ફટાફટ રફમાં કામ કરો એટલે તમને આવડી જાય, પછી જીનીટ ની અંદર પછી તમે બધું ન પણ માંગે, ગમે એક વસ્તુ માંગે, રેડી? બરાબર આગળ વધી. ચલો ભાઈ નેક્સ્ટ આપણે દાખલો જોઈ લઈએ, 6 દાખલો બરાબર છે. આને લગતા આપણે ઘણા દાખલા કરેલા છે બરાબર, એ સેમ કોન્સેપ્ટ નો યુઝ કરશું, આમાં કઈક તમને નવું ખબર પડશે, બરાબર. સ્થિતિ ઉર્જા, ગમે ઉર્જા હોય, ચેતા ઉર્જા જ ભાઈ, એનું એમએલટી કોના જેવું થાય, કાર્ય જેવું, બરાબર. યુ બરાબર એ ઇન્ટુ રૂટ એક્સ ના છેદમાં X વત્તા B, જ્યાં તમને કીધું છે ભાઈ એક્સ કોણ છે, અંતર છે, બરાબર. યુ કોણ છે, ઉર્જા, અને તમે સમજી ગઈ છો એ અને બી શું છે ભાઈ, અજ્ઞાત રાશિ છે જે તમારે ગોતવાની છે. અને તમારે લોકોએ શું કરવાનું છે ભાઈ, ઓકે, પ્રશ્નની અંદર એ એને ગુણ્યા બી નું એમએલટી ગોતવાનું છે. એટલે પહેલા તમારે અહીંયા 3 કામ કરવાના, અહીંયા 1 ની અંદર તમારા 3 એમસીક્યુ સોલ્વ થશે. પહેલા આપણે એક વસ્તુ, પછી બી વસ્તુ, અને પછી શું કરશું, બેનો ગુણાકાર, રેડી? ચલો આખો કન્સેપ્ટ તમને કેટલી બધી વાર કરાવેલો છે, બરાબર, એ જ યુઝ કરશું કે ભાઈ આ બે વચ્ચે સરવાળો છે, એનો મતલબ કે જે એમએલટી એક્સ નું થાય એ જ કોનું થાય ભાઈ, બી નું થાય, બરાબર. જોવું જોઈએ જે એમએલટી એક્સ નું થાય એ જ એમએલટી કોનું થાય, બી નું થાય, કારણ કે આ બે ની વચ્ચે સરવાળો છે, બરાબર, યાદ આવી ગયો કન્સેપ્ટ. બસ તો બી તો તમને મફત મળી ગયો, બી નું એમએલટી કોના જેવું થાય, એક્સ જેવું. એક્સ કોણ છે ભાઈ, અંતર, અંતર એટલે શું કહીએ આપણે, લેન્થ, એટલે એનું એમએલટી શું થાય, L1 થાય. ચલો આ તો ફટાફટ થઈ ગયું, હવે ખાસ ધ્યાન આપજો ભાઈ. નેક્સ્ટ વાત, અહીંયા રૂટ એક્સ તમને દેખાય છે, રૂટ એક્સ છે, તો એની પર પૂર્વ તૈયારી આપણે અહીંયા જ કરી લઈએ, તમારે માથાકૂટ નહીં, બરાબર, એની પૂર્વ તૈયારી. ચલો ભાઈ એક્સ નું એમએલટી એલ ની એક ઘાત હોય, તો રૂટ એક્સ નું શું થાય ભાઈ, રૂટ એલ થાય કે નહીં, એક્સ નું એમએલટી એલ હોય લેન્થ, તો રૂટ એક્સ નું શું થાય, રૂટ એલ. રૂટને આપણે શું બતાવી દીધી ભાઈ, તમને ખબર જ છે, 1 ના છેદમાં 2, વર્ગમૂળને શું બતાવાય, 1/2. ચલો આની જરૂર ક્યાં પડશે તમે સમજી ગઈ છો, ઉપર પડશે ત્યારે આપણે માથાકૂટ નહીં, બરાબર. ચલો ભાઈ આનું આપણે એમએલટી લખીશું, જણી ગયા. ચલો ભાઈ સ્થિતિ ઉર્જાનું એમએલટી શું થાય, જો M1 બરાબર, આપણે એટલા કામ કરી કે આ સૂત્રને પાછું લખી નાખી, જોવો જોઈએ યુ બરાબર શું થશે, એ ઇન્ટુ રૂટ એક્સ ના છેદમાં એક્સ વત્તા બી. ચલો ભાઈ હવે આપણે એ ગોતવાનો છે, યાદ રાખજો. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, આપણે એમએલટીમાં જાય એ પહેલા આપણે એના કાઉન્ટ આપી દઈએ, કાઉન્ટનો મતલબ શું થાય, યુ નું એમએલટી એને ગુણ્યા. ચલો ભાઈ આ આખું સ્ટેપ ક્યાં જવા દઉં છું, ગુણાકારમાં આખું સ્ટેપ, હો ભાઈ, એક્સ વત્તા બી ઇઝ ઇક્વલ ટુ
चलो भाई आ एम ने मराख तो समझ गया ने रूट एक्स क्या जाते भाई आ बाजू छेद मां तो छेद मां सो से रूट एक्स अने नु सो आवे एमएलटी भाई एमएलटी मां काउंस करवानो भूलाय नहीं रेडी चलो आपणे ए नु काम दे ए बराबर हवे खास ध्यान आपजो भाई आपणे एमएलटी मूकी दी यू एटले कोण भाई ऊर्जा ऊर्जा एमएलटी कार्य जेवु थाय आपणे कड़कड़ाट होवू जोईए एम1 एल2 टी माइनस 2 एने गुणा चलो भाई मैं तुमने सलाह आपी थी रिविजन थी जाते एक जातु कि भाई अँ वे सरवाड़ो हो तो बेना एम एलटी सेम थे नो डाउट और जे बी नु एक्स नु एक्स बी नु के एल वन है बी सलाह कोई दीदी भाई कि वच्चे सरवाड़ो बाद बाकी सरवाड़ो बाद बाकी तरह एम एलटी रिपीट नहीं करवा आ बे वचारे एक वार एम एलटी मुकवा गुणाकार सदाकार में एवं न हो बराबर बे वचारे एक वार एम एलटी मुकवा बे नु एम एलटी के एल वन है पाछू तमारू रिविजन थी गयु बराबर जूना दाखलाओ चेक कर लेजो तमे लोग અને છેદમાં રૂટ એક્સ એટલે શું થાય એક્સ એટલે એલ એનો રૂટ જ એટલે રૂટ એલ રૂટ એલ એટલે કેટલા થાય એલ ની વન બાય ટુ તૈયાર જ છે ત્યાં કેટલા મૂકી દેતો ભાઈ એલ ની વન બાય ટુ બસ હવે આને આપણે સાદું રૂપ આપવા માંગીએ શું થશે જોવો જોઈએ એમ અમન રેડી એમને એમ એલ ની બે ઘાત એલ ની એક ઘાત શું થશે ભાઈ એલ ની ત્રણ ઘાત અને ટી ની માઇનસ બે ઘાત એમને ના છેદમાં એલ ની એકના છેદમાં બે ઘાત ચલો હવે ગણિત વાપરવાનું છે બરાબર એમ વન ચલો ભાઈ આખું લખી નાખું જો એલ છે એની ત્રણ ઘાત છે નીચે વન બાય ટુ ઘાત ઉપર એટલે માઇનસ થઈ જાય આખું પરફેક્ટ હશું આપણે થ્રી માઇનસ વન બાય ટુ જોઈ લો જોઈ થ્રી માઇનસ વન બાય ટુ અને બાકીનું બધું એમને એમ ચલો નેક્સ્ટ સ્ટેપ છેલ્લું સ્ટેપ છે ભાઈ એ બરાબર લખતા લેતા આવડશે ત્રણ દુ છ છ માંથી એક જાય તો પાંચ પાંચના છેદમાં બે તો એલ ની કેટલી ઘાત આવશે ભાઈ પાંચના છેદમાં બે ટી ની માઇનસ બે ઘાત ચલો આ મળી ગયો એ તો બે એમસીક્યુ સોલ્વ થઈ ગયા ખાલી એ પૂછે બરાબર પછી ખાલી બી પૂછે હવે આપણે શું કરવાનું છે ભાઈ એ અને બી નો ગુણાકાર બરાબર તો હવે બહુ ઇઝી કામ છે ચલો ભાઈ એ અને બી નો ગુણાકાર કરશો આમાં તમે બેઝિક ગણિત એપ્લાય કરશો એ કેટલા છે જોવો જોઈએ એમ વન એલ ની પાંચ ના છેદમાં બે ઘાત અને ટી ની માઇનસ બે ઘાત રેડી છે અને બી કેટલા છે જોવો જોઈએ બી છે કેટલા છે એલ વન અહીંયા શું કરશો ભાઈ એને ગુણા એલ વન ચલો ભાઈ નેક્સ્ટ સ્ટેપ એમ વન ચલો ભાઈ ધ્યાન આપજો આધાર સરખો છે એલ નો ઘાત નો શું થાય સરવાળો થાય બરાબર ભૂલ ના કરતા પાંચ ના છેદમાં બે વત્તા એલ બરાબર જેનું ગણિત સાચું છે એના માટે બધા સ્ટેપ લખી આપું છું બાકી આ લસા લેતા ડાયરેક્ટ તમને આવડવો જોઈએ બરાબર ઇઝ ઇક્વલ ટુ છેલ્લું સ્ટેપ છે એમ વન એલ ની ચલો ભાઈ લસા લેવું શું થાય બે કા બે બે ને પાંચ સાત શું છે ભાઈ સેવન બાય ટુ અને ટી ની માઇનસ બે ઘાત આવ્યો તમારો એ ગુણા બી નો જવાબ રેડી તો નેક્સ્ટ વિડીયો ની અંદર આપણે પાર્ટ નંબર થ્રી જે બરાબર એ કન્ટિન્યુ કરશું એમાં પણ કઈક નવી રાશિઓ અને નવા એમસીક્યુ નો સોલ્વ કરશું રેડી સો થેન્ક્સ ફોર વોચિંગ દિસ વિડીયો ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર